जो मुझको बुलाता देता है जीवन जल तेरी शक्ति पाऊं सदा और योजना है सफल तू ही है जो मुझको बुलाता देता है जीवन जल तेरी शक्ति पाऊं सदा योजना है सफल बजाए जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम जय जय सुबह शाम जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम मेरा
मैंने सोचा कि असंभव है, तब प्रभु यीशु ने मुझसे कहा। जब मैंने सोचा कि असंभव है, तब प्रभु यीशु ने मुझसे कहा। असंभव को संभव करने वाला यीशु, मैं तेरे साथ हूँ। असंभव को संभव करने वाला यीशु, मैं तेरे साथ हूँ। प्रभु का आदत है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत, वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा રોમનોનો પત્ર તેનો પહેલો અધ્યાય અને
તેની 16મી અને તેની 17મી કલમ નવા કરારમાં રોમનોનો પત્ર તેનો પહેલો અધ્યાય અને તેની 16મી કલમ ત્યાં પ્રભુ વચન આપણને આ પ્રમાણે જણાવે છે કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી કારણ કે તે દરેક વિશ્વાસ કરનારને તે દેવનું તારણ પ્રમાણે પરાક્રમ છે પ્રથમ યહૂદીને અને ત્યાર પછી કેમ કે તેમાં દેવનું ન્યાય પણ પ્રગટ થયેલું છે તે ન્યાય પણ વિશ્વાસથી છે અને વિશ્વાસને અર્થે છે જેમ લખેલું છે તેમ ન્યાય વિશ્વાસથી જીવશે આ પ્રભુના વચનો છે પ્રભુ તેના વચાઈ ગયેલા વચનો પર આશીષ આપો આમેન આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ આપણે પ્રભુના વચનો તરફ જવા માંગીએ છીએ પ્રાર્થનામાં જોડાઈએ પ્રાર્થના કરીએ જીવંત કૃપાળુ દેવી પ્રભુજી તમારા વચનોની આસપાસ પ્રભુ અમે અભ્યાસ કરવા માંગીએ છીએ શીખવા માંગીએ છીએ સમજવા માંગીએ છીએ ત્યારે તમારો પવિત્ર આત્મા પ્રભુજી અમારી મધ્યે તમે વહેતો છો હું જબળ પાત્રને પ્રભુજી તમારા વધસ્તંભની પછવાડે રાખું મારા દ્વારા અમને પણ તમે તમારું વચન સ્પષ્ટપણે પોકારજો વચન જેવું છે તેવું અમે અમારા જીવનોમાં ગ્રહણ કરીએ લાગુ કરીએ તમારા પ્રિય બાળકો બની શકીએ તેવું તમારી કૃપામાં તમે થવા દેજો પ્રભુ આ વચનો દ્વારા અમે તમારા પરના વિશ્વાસમાં દ્રઢ બની શકીએ હા પ્રભુજી અમે તમારી સુવાર્તા બીજાઓ સુધી લઈ જનાર બનીએ બીજાઓને માટે પ્રભુજી આશીર્વાદનું કારણ બનીએ તેવું તમે થવા દેજો શેતાન શત્રુ પ્રભુજી અમને નરકમાં લઈ જવાને માટે હંમેશા તત્પર છે પણ પ્રભુજી અમે તમને મળવાને માટે તૈયાર રહીએ હા પ્રભુજી બીજાઓને તૈયાર કરીએ એ માટે પ્રભુજી તમે અમને આજે સાંજે તૈયાર કરજો અમારી આ પ્રાર્થના અમારા ઉદ્ધાર કરતા સ્વામી પ્રભુ યેશુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ કરજો બાપ આમેન ગુડ ઇવનિંગ ફરીથી ઈશ્વર પિતાના નામમાં હું આપ સર્વનો આજની આ ઓનલાઈન બાઇબલ સ્ટડીની અંદર આવકાર કરું છું અને આવકાર કરતા આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું જે પવિત્ર શાસ્ત્રમાંથી જે વચન તમારી સમક્ષ વાંચવામાં આવ્યું તે તમે તમારી સમક્ષ ખુલ્લું રાખશો રૂમિયોનો પત્ર તેનો પહેલો અધ્યાય અને તેની 16મી અને 17મી કલમ પર આપણે થોડોક સમય સાથે મળીને અભ્યાસ કરવા માંગીએ છીએ જે વિષય સંબંધી આજે આપણે જોવા માંગીએ છીએ એ તો છે સુવાર્તાનું સામર્થ્ય સુવાર્તામાં રહેલું સામર્થ્ય ધ પાવર ઓફ ગોસ્પલ સુવાર્તા પ્રચારનું સામર્થ્ય તેના સંબંધી આજે આપણે એ બાઇબલ સ્ટડીની અંદર જોવા માંગીએ છીએ તેમાંથી આજે આપણે બે બાબતો સંબંધી ખાસ ભારપૂર્વક એના ઉપર આપણે જોવા માંગીએ છીએ જે પહેલી બાબત છે એ છે સુવાર્તા એ દરેક વિશ્વાસ કરનાર માટે છે ધ ગોસ્પલ ઇઝ ફોર એવરીવન દરેક વિશ્વાસ કરનારને માટે છે બીજી બાબત જે આપણે જોવા માંગીએ છીએ પત્ર તેનો પહેલો અધ્યાય ને એની 16મી કલમ જે વાંચવામાં આવી તે તમે તમારી સમક્ષ ખુલ્લી રાખશો રોમનોને પાઉલ પ્રેરિતે લખેલો આ પત્ર એ સૌથી મહત્વના પત્ર પાઉલ પ્રેરિતના જે પત્રો લખવામાં આવ્યા એ પત્રોની અંદર આ પત્ર એ બહુ ખૂબ જ મહત્વની બાબતોને પ્રગટ કરે છે અને આ પત્રની અંદર પાઉલ દ્વારા આપણે જાણતો એ બાઇબલની અંદર આપણને જે જોવા મળે છે એ સિદ્ધાંતિક શિક્ષણ એ રોમનના પત્રની અંદર એ પાઉલ પ્રેરિત દ્વારા આપવામાં આવ્યું છે આપણે જો જોઈએ તો પાઉલ રોમનના પત્રની અંદર પાપના સિદ્ધાંતને પ્રગટ કરે છે ત્યારબાદ તારણના સિદ્ધાંતને છતો કરે છે ત્યારબાદ કૃપા દેવની જે કૃપા મારા અને તમારા ઉપર થઈ છે એ કૃપાના સિદ્ધાંતને પાઉલ પ્રેરિત એ રોમનના પત્રની અંદર દર્શાવે છે પ્રભુનું વિશ્વાસો પણ પ્રભુ વિશ્વાસો છે એ બાબતને પાઉલ પ્રેરિત એ રોમનોના પત્રની અંદર દર્શાવે છે વિશ્વાસના સિદ્ધાંતને પાઉલ પ્રેરિત એ રોમનોના પત્રની અંદર એ દર્શાવે છે
તે સાથે આપણે જોઈએ તો ન્યાયપણાનો સિદ્ધાંત એ પણ પાવલ પ્રેરિત પ્રગટ કરે છે. પ્રગતિ જે આત્મિક શુદ્ધિની વાત છે, પવિત્રીકરણની વાત છે, એ પવિત્રીકરણના સિદ્ધાંતને પણ પાવલ પ્રેરિત દ્વારા ત્યાં પ્રગટ કરવામાં આવ્યો છે. ન્યાયકરણ, મરણ અને પુનરુત્થાન જેવા સિદ્ધાંતોને પણ પ્રેરિત એ રોમનોના પત્રની અંદર ઉજાગર કરે છે. તો આ મહત્વનું સૈદ્ધાંતિક શિક્ષણ એ રોમનોના પત્રની અંદર જોવા મળે છે. પાવલ જ્યારે ગ્રીકની અંદર હતો, ગ્રીસ સિટીની અંદર હતો, કરિન્થની અંદર હતો, તેની ત્રીજી મિશનરી મુસાફરી દરમિયાન, ત્યારે એ સમય દરમિયાન તેણે આ પત્ર લખ્યો હતો. રોમન વિશ્વાસીઓને, રોમન શહેરના નાગરિકોને, રોમન જે લોકો હતા એને સંબોધીને પાવલ એ આ પત્ર લખે છે. પાવલ દ્વારા 13 પત્રો લખવામાં આવ્યા છે અને 13 પત્રોમાંથી આ રોમનનો જે પત્ર છે એ સૌથી લાંબો પત્ર એણે લખ્યો હોવાનું માનવામાં આવે છે. તેણે આ પત્ર ઈસવીસન 55 લઈને 56 સુધી લખ્યો માનવામાં આવે છે અને તે ગ્રીસ દેશની અંદર આગળ વધતો હતો અને ત્યાં હતો એ સમય દરમિયાન, કરિન્થની અંદર હતો ત્યારે એણે આ પત્ર લખ્યો છે. પ્રેરિતોનો વૃત્તાંતનો 20મો અધ્યાયને 2 અને 3 કલમની અંદર તમને તે જોવા મળશે. તો આ જે રોમનો છે તે આજે જોઈએ તો આજે પણ એ જીવનોને બદલનાર છે, જીવનોને રૂપાંતરિત કરનાર છે, જીવનોની અંદર ટ્રાન્સફોર્મેશન લાવનારો એ આ રોમનોનો પત્ર એ બની છે. ઈશ્વર વિદ્યામાં ઘણું મહત્વનું યોગદાન આપનાર રોમનોના પત્રનું મહત્વ રહેલું છે. તમે જુઓ તો રોમનોને પત્ર તેનો 13મો અધ્યાય 13મી અને 14મી કલમ એ પ્રભાવિત થયા અને એમના જીવનની અંદર એ ધરખમ એ પરનો આપણે જોઈએ છે કે આ 13મી અને 14મી ત્યાં 13મી કલમમાં લખવામાં આવ્યું છે કે જે દિવસે જેમ ઘટે તેમ આપણે શાંતિથી વર્તીએ, મોશોકમાં તથા નશામાં નહીં, વિષયભોગમાં તથા લંપટપણામાં નહીં, ઝઘડા તથા અધિકાઈમાં નહીં, પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો અને દેહને માટે એટલે તેની દુર્વાસનાઓને અર્થે ચિંતન ન કરો. અહીંયા ગાડી એ પ્રભાવ એ સંત ઓગસ્ટીનના જીવન પર પડે છે. કેમ કે તેઓ પાપની પીડાથી પીડાતા હતા, છુટકારાની જંગના તેઓ જંગતા હતા અને માટે એઓ જ્યારે એક ગાર્ડનની અંદર બેઠા હતા ત્યારે એક દીકરા દ્વારા એમને આ રોમના પત્રની એક કોપી આપવામાં આવી અને એમણે એ વાંચી અને એ વાંચવા દ્વારા આ 13મી અને 14મી કલમ એમને સ્પર્શ કર્યો. કેમ કે જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમણે એ ચોરીનું પાપ એ કર્યું હતું અને એની પીડાથી એ પીડાતા હતા અને આ કલમ દ્વારા એની અંદર પણ આપણને જોવા મળે છે એવા કે જેમના જીવનને બની ગયો હતો, પત્ર બની ગયો હતો. રોમનોના પત્રની અંદર તમે જુઓ તો તેની પહેલા અધ્યાયની 17મી કલમ એમને પ્રભાવિત કર્યા હતા. ત્યાં લખ્યું છે 17મી કલમના પાછળના ભાગમાં કે ન્યાય એ વિશ્વાસથી જીવે છે. ધ રાઇટિયસ વિલ લીવ બાય હિઝ ફેઇથ. એ ન્યાય વ્યક્તિ એ પ્રભુ પરના વિશ્વાસથી જીવશે, પ્રભુ પરનો એનો જે વિશ્વાસ છે એનાથી જીવશે. એ માર્ટિન લુથરને ઘણું બધું સ્પર્શ કરી જાય છે અને આપણે જાણીએ છીએ તેમ તેઓએ એ પોપ અને પોપની શાસનની જે સત્તા હતી એને દૂર કરી નાખી અને આપણે જાણીએ છીએ તેમ એ 95 મુદ્દાનો કાર્યક્રમ આપણે જોઈએ છીએ કે એમણે આપ્યો, એ આપણે જોઈએ છીએ કે ક્રાંતિ લાવનાર બન્યો, જે આપણે ઓળખાઈએ છીએ પ્રોટેસ્ટન્ટ તરીકે. આજે એ માર્ટિન લુથર ક્રી કે જે ક્રાંતિ લાવનાર બન્યા એમના દ્વારા. તો સુવાર્તાનું મહત્વ, સુવાર્તાનું સામર્થ્ય, સુવાર્તામાં રહેલું પરાક્રમ આપણે આવા પાત્રો દ્વારા જોઈ શકીએ છીએ. તો એ વિષય ઉપર આજે આપણે જોવા માંગીએ છીએ. સુવાર્તા માટે ઇંગ્લિશની અંદર ઇઓજીલિયોન શબ્દ વાપરવામાં આવ્યો છે અને
અંગ્રેજીની અંદર તમે જુઓ તો એને ગોસ્પલ કહેવામાં આવે છે, ગુજરાતીની અંદર એને સુવાર્તા તરીકે જોવામાં આવે છે. આ જે ગ્રીક શબ્દ છે ઇયોજિલિયોન, સારા સમાચારની જાહેરાત માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો. અને આપણે જોઈએ જેમ કે યુદ્ધની અંદર મળેલો વિજય, જો કોઈ રાજા યુદ્ધની અંદર જીત્યો છે અને વિજય મળ્યો છે એના સારા સમાચારની ઘોષણા કરવાને માટે આ સુવાર્તા અથવા તો ગોસ્પલ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો. વિજય ઘોષને માટે એનો ઉપયોગ કરવામાં આવતો હતો. રાજવી પરિવારમાં જન્મેલા બાળકની જાહેરાત તરીકે પણ એને ઉપયોગમાં લેવામાં આવતો હતો. અને આ શબ્દને હિબ્રુની અંદર બશર તરીકે ઓળખવામાં આવે છે, તેનો ઉપયોગ કરવામાં આવે છે. BSR બશર શબ્દ તરીકે જોવામાં આવે છે કે જે સારા સમાચારની જાહેરાત માટે એને ઉપયોગમાં લેવામાં આવતો હતો. એ છે સુવાર્તા. પાઉલ પ્રેરિત, અહીંયા ગાડી આપણે જોઈએ છીએ કે પત્રની અંદર જે કલમો છે 1-5 કલમની અંદર તમે જુઓ તો ત્યાં જણાવે છે કે પોતાની આગવી શૈલીની અંદર એ સલામ પાઠવે છે અને ત્યારબાદ એ જણાવે છે કે મને પ્રેરિત થવા સારું પસંદ કરવામાં આવ્યું છે, તેડું આપવામાં આવ્યું છે, બોલાવવામાં આવ્યું છે અને દેવની સુવાર્તાને અંતે મને અલગ કરવામાં આવ્યું છે, એપોઇન્ટ કરવામાં આવ્યું છે, દેવ દ્વારા મને પસંદ કરવામાં આવ્યું છે, એ બાબત એ ત્યાં જણાવે છે. અને ત્યાર પછી 17મી કલમની અંદર સુવાર્તાની સમજણ આવે છે. અહીંયા ગાડી તમે જુઓ તો 3 અને 5 કલમની અંદર એ જણાવે છે કે આ સુવાર્તા કોની છે, જે સુવાર્તા હું પ્રગટ કરું છું એ સુવાર્તા કોની છે. તો ત્યાં કહે છે કે એ દેવના દીકરાની સુવાર્તા છે. દેવના દીકરાની સુવાર્તા એટલે કે પ્રભુ યેશુ ખ્રિસ્તની સુવાર્તા છે. તે દિશે આગળ વધતા પાઉલ પ્રેરિત એ જણાવે છે કે પ્રભુ એ આપણા માટે મરણ પામ્યા, સજીવન થયા, પુનરુત્થાન પામેલા જીવન ઈશ્વરની આ સુવાર્તા છે અને એ સુવાર્તા વિશે મને શરમ લાગે, એ સુવાર્તા બીજાઓ સુધી લઈ જવા માટે મને શરમ સંકોચ અનુભવાતી નથી, એવું પાઉલ પ્રેરિત એ અહીંયા જણાવે છે. અને આગળ વધતા પાઉલ પ્રેરિત જણાવે છે કે 16મી કલમમાં લખવામાં આવ્યું છે કેમ કે સુવાર્તા વિશે મને, કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે દેવનું તારણ પ્રમાણનું પરાક્રમ છે, પ્રથમ યહૂદીને અને ત્યાર પછી ગ્રીકને. પહેલી બાબત આપણે જોવા માંગીએ છીએ કે સુવાર્તા એ દરેક વિશ્વાસ કરનારને માટે છે. જે કોઈ પ્રભુ યેશુ ખ્રિસ્ત વાસ કરે છે એમને અંગત તારણ તરીકે સ્વીકારે છે, પ્રભુનું વચન એમને જ્યારે મળે છે એનો સ્વીકાર કરે છે અને એમના ઉપર વિશ્વાસ કરે છે, એ દરેકને માટે એ પ્રભુની આ સુવાર્તા છે. પાઉલ સુવાર્તાને રજૂ કરતા જણાવે છે કે મને સુવાર્તા વિશે શરમ લાગતી નથી. કેમ કે પ્રેરિતોનો કૃત્ય તેનો 9મો અધ્યાય તમે જુઓ તો ત્યાં પાઉલ ને પ્રભુ યેશુ ખ્રિસ્ત દર્શન આપે છે. પાઉલ કે જે આપણે જોઈએ છીએ કે સાઉલ તરીકે ઓળખાતો હતો, મંડળીને સતાવનાર, મંડળીના લોકોને પ્રભુથી દૂર લઈ જનાર એ સાઉલને પ્રભુ યેશુ ખ્રિસ્ત દર્શન આપે છે. દમસ્કસના માર્ગ પર જ્યારે જતો હતો ત્યારે તેને પ્રભુ પકડે છે, એનું પર્સનલ એન્કાઉન્ટર પ્રભુ યેશુ ખ્રિસ્ત સાથે થાય છે, એ આપણે ત્યાં જોઈએ છે. તમે જુઓ તો કલમ 3 લઈને 9મી કલમમાં તમને એ બાબત જોવા મળશે. ત્યાં પ્રભુ યેશુ ખ્રિસ્ત એને કહે છે કે સાઉલ સાઉલ તું મને કેમ સતાવે છે અને પ્રભુ આપણે જોઈએ છીએ કે સાઉલે કીધું કે પ્રભુ એ દર્શનની અંદર આપણે જોઈએ છીએ કે સાઉલના જીવનનો બદલાણ પામે છે, એ પાપુ બને છે, મંડળીને બચાવનાર બને છે, એ આપણે જોઈએ છીએ. સાઉલ કે જે મંડળીને સતાવનાર હતો એ પાઉલ બનીને મંડળીને બાંધનાર બન્યો છે. 4 મિશનરી મુસાફરી પાઉલ દ્વારા કરવામાં આવી
અને ચાર ચાર વિશ્વની મુસાફરીની અંદર એ એના દ્વારા 57 સહન કરવામાં આવી લાંધણો ઉઠાવવામાં આવી એને આપણે જોઈએ છે કે કરિંથની અંદર એ ધડ પકડાઈને કરવામાં આવે છે ઓડા મારવામાં આવે છે એને સતાવવામાં આવે છે પણ એમ છતાં પણ એ સુવાત વિશે શરમ અનુભવતું નથી સંકોચ અનુભવતું આજે આપણે જ્યારે સુવાત પ્રગટ કરવા જઈએ છીએ ત્યારે આપણને ઘણી બધી વાર શરમ લાગે છે કે લોકો શું કહેશે લોકો મને કઈ રીતે જોશે કઈ દ્રષ્ટિએ જોશે બીજાઓનો પ્રતિભાવ કેવો હશે પણ પાઉલે એ બધી બાબતો પોતાના મનની અંદરથી કાઢી નાખી અને કીધું કે એ સુવાર્તા દેવની સુવાર્તા છે એને વિશે મને શરમ લાગતી નથી તેથી સેટ આગળ વધતા આપણે જોઈએ તો પાઉલને એના જીવનની અંદર અભિમાન કરવાના ઘણા બધા કારણો હતા ફિલિપીનો પત્ર તેનો ત્રીજો અધ્યાય તેની પાંચમી અને છઠ્ઠી કલમ પ્રમાણે ત્યાં જણાવે છે પાઉલ પોતાની અંગત સાક્ષી આપતા કહે છે કે આઠ મે ડાળે સુન્નત પામેલો ઇઝરાયલના સંતાનોમાંનો સંતાન હિબ્રુઓનો હિબ્રુ નિયમશાસ્ત્ર સંબંધી ફરોશ ધર્મના આવેશ સંબંધી મંડળીને સતાવનાર ન્યાયપણા સંબંધી નિર્દોષ અહીંયા ગાડી એને અભિમાન કરવાના ઘણા બધા કારણો હતા પણ તેમ છતાં પણ ઈસુ કહે છે સાત ફિલિપીનો પત્ર તેનો ત્રીજો અધ્યાય સાતમી કલમ વાગે છે પણ જે વારા મને લાભકારક હતા તે મેં ખ્રિસ્તને લીધે હાનિકારક બન્યા છે વળી ખ્રિસ્ત પ્રભુના મારા જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે હું એ બધાને હાનિ ગણું છું તેઓને હું કચરો ગણું છું એમ કહે છે અને આગળ વધતા કહે છે નવમી કલમમાં કહે છે કે નિયમશાસ્ત્રના પાલનથી મારું જે ન્યાયપણું છે તે નહીં પણ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા દેવથી જે ન્યાયપણું વિશ્વાસથી મળે છે તે મારો થાય બોલ્ડ સ્ટેટમેન્ટ પાઉલ આપે છે કે એ સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી કેમ કે જીવન ઈશ્વરની સુવાર્તા છે એ બીજાઓના જીવનને બદલનાર છે બીજાઓના જીવનની અંદર ટ્રાન્સફોર્મેશન લાવનારી સુવાર્તા છે પાઉલનું આ મિશન સ્ટેટમેન્ટ આપણે કહી શકીએ છીએ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી કેમ કે તે દેવાની સ્વરૂપ છે બાર સગડાએ પાપ કર્યું છે અને સગડા કે પાપનો ઉસારો મરણ છે આપણે એદન બાળીની અંદર બનેલી એ ઘટનાને યાદ કરીએ ઉત્પત્તિના પુસ્તકની અંદર પહેલા અધ્યાયની અંદર તમે જુઓ તો તમને ત્યાં જોવા મળશે આદમ હવા દ્વારા પાપ કરવામાં એ ફળ કે જે આપવામાં હતી એ આપણે જોઈએ છીએ કે તેમણે ખાધું અને આગના પગના પાપે પ્રવેશ કર્યો અને પાપના કારણે ઈશ્વર સાથેનો સંબંધ એ માણસનો એ તૂટી ગયો અને આપણે જાણીએ છીએ તેમ કે માણસ એ મરણ માટે નિર્માણ પામ્યો પરંતુ ઈશ્વરની ઈચ્છા એવી નહોતી કે માણસ એ પાપમાં મરણ પતિત અવસ્થામાં રહે પરંતુ ઈશ્વરે બંને વચ્ચેનો માર્ગ કાઢ્યો એ દૈવીય યોજના ઈશ્વરે બનાવી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઉદ્ધારક તારણહાર તરીકે મોકલી આપ્યા એ યોજના એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પરિપૂર્ણ કે જે મારા ને તમારા મધ્યસ્થ બન્યા મારા ને તમારા તાપના ઉદ્ધારના બચાવના એ બન્યા એ મધ્યસ્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે માણસ જાતને પાપ અને મરણની ગુલામીમાંથી બચાવી દે છે આ જગત પર તેઓ આવ્યા પાપ અને શૈતાનની અંધકારની સત્તાને તેઓએ તોડી પાડી આપણને સુરક્ષિત કર્યા કમ્ફર્ટેબલ મને અને તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યા છે એ અનંતકાલિક નરકા અગ્નિ કે જે મારે અને તમારે ભોગવવાનો હતો એ મારા તમારા પ્રભુએ દૂર કર્યો છે એ બંધનમાંથી મને અને તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તે મુક્ત કર્યા છે અને માટે આ સુવાર્તા પ્રગટ કરનાર મારે અને તમારે બનવાનું છે એ સુવાર્તા બીજા સુધી મારે અને તમારે લઈ જવાનું છે જેમ પાઉલ પ્રેરિતે એ સુવાર્તા પ્રચારના કાર્યને વેગ આપ્યો અને મંડળીઓ બંધાઈ લોકોના જીવનો બંધાયા એવી રીતે આપણે આપણી જાતને તૈયાર કરવાનું છે કેમ કે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ પાપનો ઉસારો મરણ નથી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે એ અનંત જીવન બન્યો છે
રોમિયો નો પત્ર લખો 6 અધ્યાય 23 થી કલમ કરો ઘણી બધી વાર આપણને એવું લાગે કે શા માટે સુવાર્તા જ્યારે પ્રગટ કરવામાં આવે છે ત્યારે સુવાર્તા એ માણસના પાપને ઉઘાડો કરે છે ખુલ્લું કરે છે માણસ પાપી છે એણે પાપ કર્યું છે એની એનું એને સભાન એનું ભાન કરાવે છે એ બાબત આપણે ત્યાં જોઈ શકીએ છીએ અને આમ જ્યારે થાય છે ત્યારે આપણને દુઃખની લાગણી પડે કોઈક આપણા પાપને પ્રગટ કરે બીજાની આગળ તો આપણે દુઃખની લાગણી અનુભવીએ છીએ પણ જ્યારે સુવાર્તા આપણે સ્વીકારીએ છીએ સુવાર્તા આપણને મળે છે સુવાર્તા વ્યક્તિના જીવનની અંદર કાર્ય કરે છે સુવાર્તા આવે છે અને પસ્તાવ કરે છે ત્યારે એ શાંતિનો અનુભવ કરે છે આનંદનો અનુભવ કરે છે પ્રભુમાં જે આનંદ મળે છે એ આનંદનો અનુભવ એ વ્યક્તિ કરે છે પાઉલ સુવાર્તા સંબંધી વધુ એક બાબત અહીંયા જણાવે છે રોમિયોનો પત્ર એનો 10મો અધ્યાય અને તેની 9મી કલમમાં કહે છે કે જો તું તારે મોઢે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ તો તું તારો પામીશ જે કોઈ વ્યક્તિ જે કોઈ માણસ ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરે છે પોતાના રાજા તરીકે કબૂલ કરે છે એ તારો પામશે જ એ ખાતરીદાયક વચન રૂમી 10:9 માં આપવામાં છે તો આમ સુવાર્તા એ ઈશ્વરના ન્યાયપણને પ્રગટ કરે છે ઈશ્વર ન્યાય છે અદલ ઇન્સાફ કરનાર છે એ બાબતને પ્રગટ કરે છે પણ જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ આપણા વિશ્વાસનો પ્રસિદ્ધ પ્રતિસાદ એમાં ઉમેરીએ છીએ ત્યારે એ પરિપૂર્ણ બને છે સંપૂર્ણ બને છે વાલા આપણે સુવાર્તાને પ્રગટ કરનાર સુવાર્તાને બીજા સુધી લઈ જવાનું છે એ બાબત આપણા જીવનની અંદર હંમેશા પ્રભુના વિશ્વાસી વ્યક્તિઓ તરીકે મારે તમારે યાદ રાખવાની જરૂર છે તો સુવાર્તા એ દરેક વિશ્વાસ કરનાર માટે છે ઇઝ ફોર એવરી વન જે કોઈ પ્રભુના નામ પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન મળશે એવા ખાતરીદાયક વચનો બાઇબલની અંદર મને તમને જોવા મળે છે બીજી બાબત જે આપણે જોવા માંગીએ છીએ છે સુવાર્તા એ તારણ પ્રમાણનારું દેવનું પરાક્રમ છે આપણને નવાઈ લાગે કે પાઉલ પાસે આટલો બધો આત્મવિશ્વાસ ક્યાંથી આવ્યો આટલા બધા આત્મવિશ્વાસ તો એનું જેમ મેં અગાઉ કહ્યું એમ કે એનો અંગત વ્યક્તિગત અનુભવ જ્યાં સુધી આપણા જીવનની અંદર પ્રભુનો વ્યક્તિગત અનુભવ નહીં હોય ત્યાં સુધી આપણે સુવાર્તા પ્રગટ કરનાર પાત્રો નહીં બનશું જો આપણે પ્રભુને આપણા જીવનની અંદર અંગત ધારણા તરીકે સ્વીકારીશું તો જ જો આપણે એ પરાક્રમનો અનુભવ આપણે કર્યો હશે તો એ પરાક્રમનો અનુભવ આપણે બીજાઓને કરાવનાર બની શકીશું અહીંયા પાઉલ એ દમસ્કસના અનુભવથી આગળ વધે છે એને પણ ઘણી બધી લાંધણો ઘણી બધી સતાવણીઓ ઉઠાવવામાં આવી એના ઉપર જુલમ પણ ઉજાડવામાં આવ્યો તમે જુઓ તો પ્રેરિતોના કૃત્યોના 16મો અધ્યાય જે પાઉલની મિશનરી મુસાફરીની શરૂઆત અધ્યાય છે તેની 16મી કલમથી લઈને તેની 40મી કલમની અંદર તમને જોવા મળશે ત્યાં અગમસૂચક આત્મા વળગેલી એ સ્ત્રીને આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામની અંદર એ આત્માને ધમકાવવામાં આવે છે અને પાઉલ દ્વારા એને મુક્ત કરવામાં આવે છે પણ એના જે માલિક હતા એના જે અધિકારીઓ હતા એ લોકોને ગમતું નથી અને પાઉલ અને સિલાસને આપણે જોઈએ છીએ કે એ લોકોની આગળ રજૂ કરવામાં આવે છે એ લોકોને નકારવામાં આવ્યા એ લોકોને જેલમાં મૂકી દેવામાં આવે છે પણ જેલની અંદર જ્યારે હતા ત્યારે એ પ્રભુની પ્રાર્થના કરતા હતા અને આપણે જોઈએ છીએ કે એ ધરતીકંપ થાય છે અને ત્યાં પ્રભુ પરાક્રમ વ્યક્ત થાય છે પાઉલ અને સિલાસ આપણે જોઈએ છીએ કે બંનેના જે હાથની અંદર જે બંધનો હતા એ છૂટી જાય છે તો પાઉલે પ્રભુનો અને પ્રભુના પરાક્રમનો અનુભવ કર્યો માટે એ સુવાર્તાને માટે તત્પર એ આપણે ત્યાં જોઈએ છીએ પહેલો કોરંથી તેનો 15મો અધ્યાય ને 3જી કલમમાં પાઉલ મને છે કેમ કે જે મને પ્રાપ્ત થયું તે મેં તમને પણ કહી સંભળાવ્યું પાઉલને શું પ્રાપ્ત થયું હતું દેવનું પરાક્રમ રૂપી વચન એને પ્રાપ્ત થયું હતું પ્રભુનું
દર્શન એને પ્રાપ્ત થયો અને કહે છે કે મને જે મળ્યું છે એ તમારી આગળ પ્રગટ કરું અને માટે તેણે ઘણું સમર્પણ કરવું પડ્યું હતું ફિલિપી શહેરની અંદર એને કેદ કરવામાં આવે છે આથેન્સની અંદર આથેન્સના લોકો તેની હાંસી ઉડાવે છે યરુશલેમમાં તેની નિંદા કરવામાં આવે છે કે કરિંથની અંદર તેને મૂર્ખવા કરંતીઓનો બીજો પત્ર એનો 11મો અધ્યાય 23 અને 29મી કલમની અંદર તમે જુઓ કે ત્યાં આખી યાદી પાવલ પ્રેરિત આપે છે પરંતુ આ બધી બાબતો વચ્ચે એ જણાવે છે કે મને સુવાર્તા વિશે શરમ લાગતી નથી સુવાર્તાની ઉત્સુકતા એ પાવલના જીવનની અંદર આપણે જોઈ શકીએ છીએ અને પાવલ એ પ્રગટ કરી શક્યો અને કહી શક્યો કે સુવાર્તા એ દેવ તારાનો પાણી પરાક્રમ છે માટે પાઉલ જણાવે છે કે લોકો મને ઘેલો કે ગાંડો કે લોકો મારો મજાક ઉડાવે મારી મશ્કરી કરે મને વિવેચકો દ્વારા એમની દલીલો દ્વારા હરાવવામાં આવે મારી ટીકા કરવામાં આવે પણ હું તો જણાવીશ કે જે મને પ્રાપ્ત થયું છે એ અદ્ભુત છે અવર્ણનીય છે તો આ સુવાર્તા જે મને મળી છે એમાં તારાનો પ્રમાણ પરાક્રમ છે દેવનું તારણ પ્રમાણ પરાક્રમ સમાયું છે પ્રભુ યેસુ ખ્રિસ્ત પરાક્રમ એ પ્રભુના શબ્દની અંદર આપણને જોવા મળે છે પ્રભુનો શબ્દ એ પરાક્રમી છે પ્રભુ વચન એ પરાક્રમી છે એ મને ને તમને સામર્થ્ય આપે છે એ મને ને તમને દ્રઢ કરે છે જો આપણે વાત કરીએ તો નવા કરારની અંદર માથેની લખેલી સુવાર્તાની અંદર જ્યારે પ્રભુ યેસુ ખ્રિસ્ત એ લાઝરસને કબરમાંથી સજીવન કરે છે ત્યારે આપણે જોઈએ છીએ પ્રભુ શબ્દ માત્રથી તેને સજીવન કરે છે એ ચાર દિવસથી આપણે જોઈએ છીએ કે કબરની અંદર હતો પણ પ્રભુ એને કહે છે કે લાઝરસ બહાર અને દેવ પરાક્રમ ત્યાંના લોકો જુએ છે પ્રભુ યેસુ ખ્રિસ્ત એ પરાક્રમ મહિમા અને સામર્થ્યથી ભરપૂર છે એ બાબતને લોકોની આગળ આગળ છતી કરીએ એ લાઝરસને સજીવન કરવામાં આવ્યું એની અંદર આપણને દેવના શબ્દની અંદર એ પરાક્રમ સામર્થ્ય જોવા મળે છે યર્મ્યા પ્રબોધકનું પુસ્તક તેનો 23મો અધ્યાયને 29મી કલમમાં જણાવે છે કે વળી યહોવા કહે છે કે મારું વચન અગ્નિ સ્વરૂપ તથા કડકને ફોડનાર સ્વરૂપ નથી અગ્નિ સ્વરૂપ ખડકને ફોડનાર પ્રભુનું વચન છે હિબ્રુનો પત્ર તેના 4મો અધ્યાય અને 12મી કલમમાં પ્રભુનું વચન જણાવે છે દેવનો શબ્દ જીવન સમર્થ તથા બેધારી તલવાર કરતા પણ વધારે તીક્ષ્ણ છે તે જીવ તથા આત્મા સાંધા તથા મજ્જાને જુદા પાડે છે એટલે સુધી વિંધનાર છે અને હૃદય તથા મનના તથા ભાવનાઓને એ પાર કરે છે પ્રભુનો વચન એ આપણે અહીંયા જોઈએ છીએ કે દેવનો શબ્દ એ જીવંત છે સામર્થ્યથી ભરપૂર છે બેધારી તલવાર જેવો છે એ આપણી સાથે સીધી રીતે વાર્તાલાપ કરે છે એ વિશ્વાસી વ્યક્તિના જીવનની અંદર કાર્ય કરે છે એના જીવનની અંદર ટ્રાન્સફોર્મેશન લાવનાર બદલાવ લાવનાર છે એ વચનને આપણે બીજાઓ સુધી લઈ જવાનું છે બીજાઓ સુધી પ્રગટ કરવાની જરૂર છે પહેલો મિત્ર તેનો પહેલો અધ્યાય 23મી કલમમાં કહે છે કે દેવના જીવન વચન વડે તમને પુનર્જન્મ આપવામાં આવ્યો છે દેવના જીવન વચન વડે તમને પુનર્જન્મ આપવામાં આવ્યો છે માટે એ દેવનું વચન એ ઈશ્વરની સુવાર્તા એ મને ને તમને પાપ અને મરણની એ ગુલામગીરીમાંથી બચાવે છે મને ને તમને નવા જીવનની અંદર લઈ જાય છે નવા જીવનના અનુભવ તરફ આગળ વધારે છે એ નવું જીવન કે જે પ્રભુ યેસુ ખ્રિસ્તમાં મને તમને મળનાર છે એ જીવન જીવવા માટે એ શબ્દ મને તમને તૈયાર કરે છે અને અંતે વિચારી સુવાર્તા પ્રગટ કરવાની વાત આવે ત્યારે આપણે વિચાર કરીએ કે જે દેશમાં આપણે રહીએ છીએ એ બહુવિધતાથી ભરેલો દેશ છે બહુવિધતાથી ભરેલા દેશની અંદર જ્યારે આપણે સુવાર્તા પ્રચાર માટે તૈયાર થઈએ છીએ ત્યારે સામર્થ્યની જરૂર મારે તમારે છે એ પરાક્રમી વચનની જરૂર મારે તમારે લઈ લે છે
પાઉલને કરંતીઓ બીજો પત્રનો ચોથો અધ્યાય ત્રીજી અને ચોથી કલમમાં જણાવે છે કે આ જગતના દેવે અવિશ્વાસીઓના મન આંધળા કર્યા છે, કેમ કે ખ્રિસ્ત જે દેવની પ્રતિમા છે તેના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય તેઓ પર ન થાય માટે આજે લોકો આંધળી દોર મૂકી રહ્યા છે. એ લોકોને આપણે પ્રભુમાં સ્થિર કરવાની જરૂર છે. સુવાર્તા બીજા સુધી લઈ જવાની જરૂર છે. એ સારી સુવાર્તા, એ સારું જે પ્રભુનું વચન બનાવીને તમને મળ્યું છે, એ બીજાઓને આપનાર મારે ને તમારે બનવાનું છે. બીજો કરંથી જેનો બીજો અધ્યાય 15મી કલમમાં પ્રભુનું વચન જણાવે છે કે આ જગતમાં આપણને ખ્રિસ્તના સુગંધ રૂપે મૂકવામાં આવ્યા છે. આ જગતની અંદર મને ને તમને ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરવા માટે મૂકવામાં આવ્યા છે. We are the ambassador of the Christ. આપણે ખ્રિસ્તના ઇરજીઓ છે. ખ્રિસ્તની સુવાર્તાને મારે ને તમારે આ જગતની અંદર પ્રગટ કરવા છે. એમને આપણે આગળ લઈ જવાનું છે. પ્રભુને પ્રભુની અંદર લોકોને મારે ને તમારે જોવા જવાનું છે. કેમ કે હું આપણું છે માટે લખેલી સુવાર્તાને પાંચમો અધ્યાય 13મી અને 14મી કલમમાં જણાવે છે, લખવામાં આવે છે. ત્યાં કે છે, જણાવે છે કે આપણને મીઠા સમાન અજવાળા સમાન જગતના લોકો આગળ પ્રકાશ થવા માટે તેડવામાં આવે છે. ઈસુ ત્યાં જણાવે છે કે તમે જગતનું અજવાળું છે. વી આર ધ લાઇટ ઓફ વર્લ્ડ. આ જગત અંધકાર હોય છે પણ એને આપણે પ્રકાશિત બનાવવાનું છે. એ દેવની સુવાર્તા પ્રગટ થઈ પ્રભુના વચનો બીજા સુધી લઈ જઈને એને પ્રકાશિત કરવાની જરૂર છે. એ સુવાર્તા વિશે પાઉલ કહે છે કે મને શરમ લાગતી નથી, આપણે પણ શરમાવાની. દેવનું સામર્થ્ય પ્રગટ કરવા માટે તૈયાર કરશે. પ્રભુનું વચન મને ને તમને તૈયાર કરશે. પ્રભુ પવિત્ર આત્મા દેવ એ સામર્થ્ય સહાય બળ હિંમત મને ને તમને આપશે. આપણે એને માટે આપણી જાતને તૈયાર કરવાની જરૂર છે. હાલના સામના જગતની પરિસ્થિતિનો આપણે વિચાર કરીએ, ઝડપથી એ બદલાઈ રહ્યું છે. પ્રભુનું આવું નજીક છે. પ્રભુ એ શોર્ટ વાર્ડની અંદર આવી જવાના છે. ત્યારે શું એ સુવાર્તાને વેગ આપનાર પ્રભુનો શિષ્ય બનવા માંગુ છું કે નહીં, એ મારે અને તમારે વિચારવાની જરૂર છે. આજે આર્થિક મંદીની આપણે વાત જોઈએ. એ આર્થિક મંદીના સમયમાંથી આપણે પસાર થયા, એ સંબંધે આપણે વિચાર કરીએ. આજે આપણે આપણી આજુબાજુ જોઈએ છીએ કે ભ્રષ્ટાચાર, લૂંટફાટ, ખૂન, ચોરીના કેસ એ વધી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગ એના કારણે ઋતુઓમાં ફેરફાર આપણને જોવા મળે છે. વાતાવરણની અંદર ફેરફાર આપણને જોવા મળે છે. ધરતીકંપો, માનવ સર્જિત બાબતો આપણને જોવા મળે છે. એ અલગ અલગ બાબતો આપણે જોઈએ છીએ. આ બધી જ બાબતો આપણે જ્યારે બનતા જોઈએ છીએ ત્યારે આપણે વિચારવાની જરૂર છે કે આ જગતનો અંત હવે નજીક આવી ગયો છે. પ્રભુ યેશુ ખ્રિસ્તનું આવું નજીક છે ત્યારે આપણે સુવાર્તાને ફેલાવવાના તેમના સારા શિષ્યો બનવા જરૂર છે. સુવાર્તા વિશે શરમ અનુભવવાની જરૂર નથી બનાવવાની. આજે આપણે આ બધી જ બાબતો જે મેં આગળ કહી એ બધી જ બાબતો આપણે ન્યૂઝની અંદર જોઈએ છીએ, ટેલિવિઝનની અંદર, એ પત્રોની અંદર, ન્યૂઝપેપરની અંદર આપણને બતાવવામાં આવે છે. ત્યારે આપણે સુવાર્તાને પ્રગટ કરતા પ્રભુની સુવાર્તાને પ્રગટ કરતા શરમ અનુભવવાની નથી. ઘણી બધી વાર આ બધું બનતું જોઈએ છે ત્યારે આપણે વિચાર કરીએ છીએ કે આ જગતની અંદર આજે શું ચાલી રહ્યું છે, જગત કઈ તરફ આગળ વધી રહ્યું છે. પણ એવા સમયની અંદર વિશ્વાસી વ્યક્તિ તરીકે મારે અને તમારે પ્રભુની સુવાર્તા પ્રગટ કરનાર યોદ્ધાઓ બનવાનું છે. આપણી જાતને જાગૃત રાખવાની છે. મંડળી તરીકે આપણે જાગૃત રહેવાનું છે. એ સુવાર્તા પ્રત્યે મારે અને તમારે વેગ આપવાની જરૂર છે. માથેની લગનની સુવાર્તા એનો 24મો અધ્યાય તેની 13મી અને 14મી કલમ ત્યાં જણાવે છે. ત્યાં લખવામાં આવ્યું છે, પણ અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે અને સર્વ પ્રજાઓને સાક્ષી થવા સાથે દેવના રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે
અને ત્યારે જગતનો અંત આવશે. જ્યાં સુધી સુવાર્તા પ્રત્યેક વ્યક્તિઓ સુધી આ જગતના લોકો સુધી નહીં પહોંચે ત્યાં સુધી જગતનો અંત આવવાનો છે. આપણે વિશ્વાસી વ્યક્તિઓ તરીકે પ્રભુના પસંદ કરાયેલા વ્યક્તિઓ તરીકે સુવાર્તા કાર્યને આગળ વધારવાનું છે. એ સારી સુવાર્તા પણ બીજાઓને આપવાનું છે, બીજાઓને પ્રભુના રાજ્યના સહભાગી મારે તમારે બનાવવાની જરૂર છે. અને શું કહે છે, પણ ત્યાં સુધી જગતનો અંત આવશે. ફરીથી આપણે જોઈએ પાવલ પ્રેરિત જેમ સુવાર્તા પ્રચારના કાર્યને આગળ વધારે છે, એવી રીતે આપણે પણ સુવાર્તા પ્રચારના કાર્યની અંદર વચ્યા રહેવાનું છે. સુવાર્તાના સારા યોદ્ધાઓ તરીકે, સુવાર્તાને પ્રગટ કરનાર સારા યોદ્ધાઓ તરીકે મારે તમારે આગળ વધવાનું છે. માર્તિની લખેલી સુવાર્તા તેનો 28મો અધ્યાય 19મી અને 20મી કલમ ત્યાં લખવામાં આવ્યું છે. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, બાપ દીકરા તથા પવિત્ર આત્માના નામે તેઓને તમે બાપ્તિસ્મા આપતા જાઓ. અને 20મી કલમ લખે છે, મેં તમને જે જે આજ્ઞા આપી છે તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ, અને જો જગતના અંત સુધી સદા સર્વકાળ હું તમારી સાથે છું. મને અને તમને એ સારી આદેશ આપવામાં આવ્યો છે. પ્રભુ એ સ્વર્ગારોહણ પામીને જ્યારે ઉપર આકાશમાં લઈ લેવાય ત્યારે તેમણે આ શબ્દ ઉચ્ચાર્યા કે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, મેક ડિસાઇપલ્સ, એ લોકોને બાપ્તિસ્મા આપતા જાઓ, અને કહે છે કે જો જગતના અંત સુધી હું તમારી સાથે છું. સુવાર્તા પ્રચારના કાર્યને આપણે વેગ આપવાનો છે, સુવાર્તા પ્રચારના કાર્યને આપણે આગળ લઈ જવાની જરૂર છે. એ સાચી આદેશ આજ્ઞા ઈશ્વર તરફથી મને તમને આપવામાં આવી છે, એમાં મારે તમારે આગળ વધવાનું છે. માર્ગ સુવાર્તા તેનો 16મો અધ્યાય 15મી કલમમાં પ્રભુ વચન જણાવે છે, આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા. પ્રભુનું વચન કહે છે, પ્રભુનો શબ્દ, પ્રભુનો વચન, જે પરાક્રમી વચન મને અને તમને એ કહે છે કે આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને તમે સુવાર્તા કરો. અને એક ગંભીર બાબત પ્રભુના વચનની અંદર છતી થાય છે. માર્ગની લખેલી સુવાર્તાનો 8મો અધ્યાય અને 38મી કલમમાં પ્રભુનું વચન મને અને તમને જણાવે છે કે જે કોઈ મારે લીધે તથા મારી વાતોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો પણ જ્યારે પોતાના બાપના મહિમામાં પવિત્ર દૂતોની સાથે આવશે ત્યારે તે શરમાશે. વાલા આપણા પ્રભુને શરમાવવાનો મોકો મારે તમારે આપવાનો છે. આપણે સુવાર્તા પ્રગટ કરવાની છે, આપણે બીજાઓને એ રાજ્યને માટે, એ રાજ્યની સુવાર્તાને માટે તૈયાર મારા તમારા પ્રભુ એ ઈશ્વર પિતાની આગળ શરમમાં મુકાય એવું મારા તમારે કહેવાનું. અને માટે આપણે ખ્રિસ્તના એકજીવો તરીકે જગતનું અજવાળું બને તમે છીએ ત્યારે એ અંધકારમાં જે લોકો છે એ લોકોને પ્રકાશમાં આજે લાવવાની જરૂર છે. પાવ આજે મને અને તમને એ બાબત જણાવશે, પ્રભુનું વચન મને અને તમને એ બાબત જણાવશે. પાવ કહી શક્યો એ અનુભવના આધારે કે સુવાર્તા વિશે મને સરળ લાગતી નથી, કેમ કે તે દેવ તારા પ્રમાણે પરાક્રમ છે. એ પરાક્રમનો અનુભવ આજે હું એ મારે તમારે વિચારવાની જરૂર છે. પાવલ દ્વારા સુવાર્તાના કાર્યને વેગ આપવામાં આવ્યો, સો હું અને તમે પ્રભુના શિષ્યો તરીકે, દીકરા દીકરીઓ તરીકે સુવાર્તાના કાર્યને વેગ આપવા છીએ. જગત એ અંધકારની અંદર આગળ વધી રહ્યું છે, એ લોકોને બચાવવા માટે આપણે તૈયાર થવાનું, આપણી જાતને તૈયાર થવાનું છે. પ્રાર્થના સહિત આજે આપણે એ નિર્ણય કરી આપણી વિશ્વાસ યાત્રામાં આપણે વ્યક્તિગત રીતે પ્રભુના પરાક્રમનો અનુભવ કરતા આગળ વધવું, એ સાથે બીજાઓને પણ સ્વર્ગીય રાજ્યના સહભાગી થવા માટે આપણે તૈયાર રહીએ. એ જ આજનું વચન પ્રભુ મને તમને કહેવાનું છે. પ્રભુ આ વચનો સમજવા
સહાય કરે આવા આપણે પ્રાર્થના ચડાઈએ પ્રાર્થના કરીએ અતિ ઉચ્ચ નમ્ર રાજ્ય સ્વરૂપ વિરાજમાન અમારા જીવન તત્વકારી પિતા પ્રભુજી તમારા આત્મિક વચનો દ્વારા તમે અમારી સાથે વાત અને વાત કરી છે માટે અમે સૌ તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ સુવાર્તા એ દરેક વિશ્વાસ કરનારનો માટે છે હા પ્રભુજી જે કોઈ તમારા પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે એ બાબતો સમજવા માટે તમે પ્રભુજી અમારી સહાય કરો બીજા જે કેટાઓ પ્રભુજી બાળાની બહાર છે તેવું પણ પ્રભુજી આ બાબતને સમજી શકે તેવું તમે થવાનું છે અમે જે વિશ્વાસીઓ છે પ્રભુજી તેઓને પ્રભુજી તમારી કૃપા આપજો એ વાળા બહારના ભટકી ગયેલા કેટાઓને પ્રભુજી અમે પ્રભુજી આ તમારી સુવાર્તા કહી શકીએ માટે તમારા પવિત્ર આત્મા દ્વારા હું સર્વને પ્રભુજી તમે તૈયાર કરું છું પ્રભુજી સુવાર્તા એ તમારું પરાક્રમ છે કે જેમાં સામર્થ્ય રહેલું છે એ સામર્થ્યના અનુભવની અંદર પ્રભુજી અમે અમારી વિશ્વાસ યાત્રામાં આગળ વધીએ પહેલાં પોતાની જાતને પ્રભુજી તમારામાં દ્રઢ કરીએ અને બીજાઓને પ્રભુજી તમારી રાજ્યની સુવાર્તા માટે અનંત જીવનને તમે તૈયાર કરીએ તેવું તમે પ્રભુ આત્મિક માનનાથી તમે અમને તૃપ્ત કર્યા છે માટે આભાર આજની આ બાઇબલ સ્ટડી દ્વારા પ્રભુજી તમે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે માટે આભાર આ વચનો અમારા પર ગયા છે ત્યારે શેતાન શત્રુ આવીને આ વચનો ચોરી ન લઈ જાય પણ વચન હંમેશા અમારામાં કાર્યરત રહે તેવું તમે પ્રવાહ છે તમારા પવિત્ર આત્માની સહાયથી પ્રભુજી સર્વ કરવા માટે તમે અમને તૈયાર કરજો અમારી આ પ્રાર્થના અમારા ઉદ્ધારકર્તા સ્વામી પ્રભુ શ્રી ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ આમેન પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે બોલીએ હું આકાશ મારા મારા બાપ તમારું નામ પવિત્ર બનાવો તમારું રાજ્ય આવો જેમ આકાશમાં તેમ પૃથ્વી પર અમારી ઈચ્છા કરો દિવસની અમારી રોટલી આજે આપો જેમ અમે અમારા રોટલી માફ કર્યા છે તેમ તમે અમારો રોટલી માફ કરો અમને પરીક્ષણમાં ન લાવો પણ ગુંડાઈથી અમારું છૂટકો કેમ કે રાજ્યના પરાક્રમ મહિમા સર્વકાળ સુધી તમારે છે આમેન અને અમે આપણા દાતા પ્રભુ યેશુ ખ્રિસ્તની કૃપા ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને અજાયબ જીવી શાંતિ આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો આમેન
આશિષની વૃષ્ટિ થશે વચન પ્રભુનું છે ખાસ આનંદી વેળા આવશે ત્રાતાથી જીવન કાજ સૌ જગ્યાઓ ભીંજી જશે થશે વૃષ્ટિનો વૃષ્ટિ આવે અમારા પર